સંઘ પ્રદેશ દમણના દિલીપનગરની ગલી નંબર 1માં આજરોજ વિકાસના ચાલી રહેલા કામને લઈ એક જેસીબી વડે રસ્તો ખોદી પાઇપલાઇન નાખવાનું કાર્ય ચાલી રહ્યું હતું. એ દરમિયાન બપોરના 3 વાગ્યાના અરસામાં ચાલકે જેસીબીના પાવડાનો ભાગ ખોદાયેલા રસ્તાની અંદર જોર જોરમાં મારતા રસ્તા નીચેથી પસાર થતી ગેસની લાઇનમાં પાવડો લાગી જતા ગેસની લાઇન ફાટી જવા પામી હતી અને તેમાં અચાનક જ આગ લાગવાનો બનાવ સર્જાવા પામ્યો હતો. જેસીબીના ચાલકે આગ લાગતાની સાથે જ સતર્કતા વાપરી જેસીબી માંથી નીચે ઉતરી સુરક્ષિત સ્થળે ખસી ગયા હતા. જોર જોતામાં જ જેસીબીનો પાછળનો ભાગ આગની ઝપેટમાં આવી જવા પામ્યો હતો. ઘટનાને પગલે તરત જ દમણ ફાયરને અને ગેસ એજન્સીને જાણ કરવામાં આવતા ગેસ એજન્સીની ટીમના ટેકનિકલ કર્મચારીઓ ઘટના સ્થળે આવી તરત જ ગેસ લાઇનને બંધ કરવાની કામગીરી કરી હતી, જે બાદ ફાયર વિભાગની 2 ગાડી ફાયર ટીમ સાથે ઘટના સ્થળે આવી પાણીનો મારો ચલાવી 15 મિનિટમાં લાગેલી આગ પર કાબુ મેળવ્યો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાની કે કોઈપણ પ્રકારની અન્ય કામદારોને ઇજાઓ ન પહોંચતા મોટી ઘટના સર્જાતા રહી જવા પામી હતી. જો કે જે તે સમયે આગ લાગવાનો બનાવ સર્જાયો હતો એ દરમિયાન આ વિસ્તારમાં રહેતા રહીશોના જીવ પણ થોડા સમય માટે તાળવે ચોંટી જવા પામ્યા હતા. ગેસ લાઇન જેસીબી ગટર લાઇનનું કામ કરતું હતું અને ગેસ લાઇન એકાએક તૂટી અને ત્યાંથી બ્લાસ્ટ થયું. આગે આ ડાયરેક્ટ પકડી જ લીધી. બસ આ ખાલી આ જેસીબીનું નુકસાન થયેલું છે. બધું જ બેરિકેડિંગ ને બધું જ કરેલું હતું. એ લોકોએ જ્યાં બતાવ્યું ત્યાં નહીં હતી ને બીજેથી નીકળી એ હતા, બતાવીને ગયેલા પણ એ જગ્યાથી નહીં નીકળી, બીજી જગ્યાથી નીકળીને જરાક લાગી ગયું જેસીબીનો ડાઘો એટલે એમાંથી પ્લાસ્ટિક હતું એ બધું એ થઈ ગયું. જેન્ટિસ ઉપર આ ગટર લાઈન નાખીએ છીએ અમે. અમારી લાઈવ ન્યૂઝ 24 ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા પહોંચે.